વાઘોડિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ મહેન્દ્રભાઈ કોટંબી, સનતભાઈ ચિરાગભાઈ તથા વાઘોડી તાલુકા કોંગ્રેસના કાર્યકરોએ હાજરી આપી હતી. વાઘોડી તાલુકા પંચાયત સીટ પર 16-1 મોબીનભાઈ મંસૂરી ઉમેદવારી નોંધાવી છે. વાઘોડિયા જિલ્લા પંચાયત સીટ પર કોંગ્રેસના ઉમેદવાર કૃણાલભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી છે. વાઘોડીની પ્રજા તરફથી 16-1 ઉમેદવાર મોબીન મંસૂરીને પૂરતો સહકાર મળ્યો છે અને પ્રજાને ભરોસો અપાવ્યો છે. ત્યારે તમામ પાર્ટીના ઉમેદવારોને આવનારી જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતની ચૂંટણીમાં પ્રજા કોની ચૂંટણીમાં કોને જીત મળી રહે તે જોવાનું રહેશે. બ્યુરો રિપોર્ટ, સ્પીડ ન્યૂઝ, વાઘોડિયા. વાઘોડિયા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત 32 વાઘોડિયા જિલ્લા પંચાયત 32 ઉમેદવાર કૃણાલ પ્રફુલભાઈ પટેલ, વાઘોડિયા તાલુકા 16-1 ઉમેદવાર મનસુરી મુબીન, મેં પોતે વાઘોડિયા કોંગ્રેસે મને ટિકિટ આપી છે. મારી પ્રજા મારી સાથે છે અને સાથે રહેશે, તો બહુમતીથી હું જીતીને આવીશ, તો મારા વાઘોડિયાના ગામ માટે સારાને સારા હું કામ કરીને બતાવીશ, એ મારી કોંગ્રેસ પાર્ટી તરફથી હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મને કોંગ્રેસે ટિકિટ આપી છે. વાઘોડિયાની જનતા મારી સાથે છે અને સાથે રહેશે, એ મને કોંગ્રેસ માટે ખૂબ ખૂબ અભિનંદન છે. મારી વાઘોડિયા પ્રજાને મારા કોંગ્રેસ પ્રત્યે જે મને ટિકિટ મળી છે એ હું જીતીને આવ્યો, તો વાઘોડિયા ગામમાં અડધી રાતે મારી પ્રજાને મારી કંઈક પણ જરૂર પડશે તો હું એમની સાથે આવીને ઊભો રહીશ. હું કૃણાલ પટેલ, વાઘોડિયા જિલ્લા પંચાયત 32 ઉમેદવાર અને મારી તાલુકા પંચાયતના ઉમેદવાર મોબીનભાઈ મંસૂરી, અમે કોંગ્રેસના બંને ઉમેદવાર છીએ વાઘોડિયાના, અને અમે જો ચૂંટાઈને આવ્યા, જો પ્રજાને સાથ સહકાર અમને મળશે, અમને પૂરો વિશ્વાસ છે, તો અમે વાઘોડિયાના અને વાઘોડિયાની નજીકના જે બી અમારી મારી જિલ્લા પંચાયતની હદમાં આવતા નાના મોટા ગામ છે, પરા છે, એના વિકાસમાં, એના શિક્ષણના, એના ગટર લાઇન, લાઇટના યોજનાઓ જેટલું અમારાથી થશે, અમારી જે અમારી સત્તામાં જેટલો બી પાવર આવતો હશે એનો અમે સદુપયોગ કરી અને પ્રજા માટે અમે પૂરેપૂરું એમના જીવન દોરીને સારા એના લઈ જવા માટે પ્રયત્ન કરીશું કે સારું જીવન જીવે, સારી ફેસિલિટી મળે, એનો સદુપયોગ કરીશું અમે. અને અમને અમારા પ્રજા ઉપર પૂરો વિશ્વાસ છે કે ફરીથી પંજો કોંગ્રેસ જીતીને આવશે.